લગભગ 48.42% હિસ્સો ખરીદ્યો છે. એને લીધે આજે એક ફોકસ આ કાઉન્ટર બનાવશે. ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો નઝારા ટેક? નઝારા ટેકની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ ગેમિંગ સ્ટોક્સ ની અંદર વચ્ચે આપણે જોયું હતું કે એક સારી એવી તેજી આવી હતી. તેજી આવ્યા પછી એક ડ્રાસ્ટિકલી પ્રોફિટ બુકિંગ આવ્યું અને ત્યાર પછી એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે. પ્રીવિયસલી આ લેવલની આજુબાજુથી એક પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પર જોઈએ તમે તો 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ છે. તો કશે ને કશે એવું લાગે છે કે કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરવું હોય તો કરી શકાય છે. કોઈ પણ ડીપ આવે છે 880 નો તો ત્યાં પણ લોંગ કરો, એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 860 નો મેન્ટેન કરો અને એના પછી એક મોટી તેજી આવે એવું અમને લાગી રહ્યું છે. તો ડેફિનેટલી એક વખત માટે 880 ના સ્ટોપ લોસ ની સાથે જેમની પાસે છે એમણે અગર નવી ખરીદારી કરવી હોય તો નવી ખરીદારી પણ કરી શકાય છે. સ્ટોપ લોસ કે ફ્રેશ એન્ટ્રી પણ કરવી છે તો કરી શકો છો નઝારા ટેક માટે. મસ્કાઉ સ્ટોક આજે ફોકસમાં ખાસ રહેશે કિરણ, કારણ કે ઓએનજીસી પાસેથી કંપનીને 486 કરોડનો એક ઓર્ડર મળ્યો છે. એટલે ઘણા એક મહત્વની અપડેટ કંપની માટે કહી શકાય મસ્કાઉ સ્ટોક. કઈ રીતે તમે સલાહ આપશો આના પર? તો મઝગાવ ડોકની આપણે વાત કરીએ તો થર્સડેના સેશનમાં આપણે જોયું હતું કે ફરીથી ડિફેન્સ કાઉન્ટર યા તો પીએસયુ ડિફેન્સ શિપિંગ ની અંદર એક સારી એવી તેજી આવી હતી. ત્યાંથી આપણે જોઈએ તો ફરીના સેશનમાં એક અગેન પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઓવરઓલ તમે જોશો 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ છે. તો મારા હિસાબથી જેમની પાસે છે એમણે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 4170 નો રાખવો, એટલે 4170 ના સ્ટોપ લોસ થી હોલ્ડ રાખો, નવી ખરીદારી માટે થોડું અવોઈડ કરો. નો ડાઉટ સ્ટોપ લોસ થોડો ડીપ બને છે, પરંતુ જો 4170 નું લેવલ બ્રેક થશે તો એમાં ફર્ધર કરેક્શન આવી શકે એમ છે. મારા હિસાબથી અત્યારે મઝગાવ ડોક નવી ખરીદારી માટે ડેફિનેટલી અવોઈડ કરવો જોઈએ. અમને જેમની પાસે છે એમણે નીચે માર્ક કશે ને કશે 4170 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. તો એક વ્યૂ હબન તો આપણે જોઈ રહ્યા છીએ મસ્કાઉ સ્ટોકના કાઉન્ટર માટે. સુવિન ફાર્મા પણ આજે ફોકસમાં છે કિરણ, કારણ કે કંપનીના યુએસ એફડીએ તરફથી હૈદરાબાદ યુનિટમાં એક તપાસ હાથ ધરવામાં આવી છે. એને લીધે એક ફોકસ બનતું આપણને દેખાડી રહ્યું છે. યુનિટની EIR પણ મળ્યું છે. શુક્રવારનું સેશન જો ઓવરઓલ આ ઘટાડામાં સુવિન ફાર્મા એક 52 વીક્સ હાઈ પણ બનાવ્યા, એક ખાસી ખરીદદારી કાઉન્ટરમાં અને ક્લોઝિંગ પણ એક કહી શકાય કે એક સારી મજબૂતી સાથેનું બતાવ્યું હતું. સુવિન ફાર્મા લગભગ 4.25% મજબૂતી સાથે ક્લોઝ થયું છે શુક્રવારે, અને 52 વીક્સ હાઈના પણ લેવલ. આના પર કઈ રીતે સલાહ આપશો? તો સુવિન ફાર્માની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતના ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે અત્યારે કશે ને કશે એક ઓવરરેટેડ કાઉન્ટર છે. તો નવી ખરીદારી માટે હું સલાહ નહીં આપું, પરંતુ જેમની પાસે છે એમણે ડેફિનેટલી એમની પોઝિશન હોલ્ડ રાખવાની રહેશે. નીચેમાં એક સ્ટ્રિક સ્ટોપ લોસ તમારે જે રાખવાનો છે 1140નો રાખવાનો છે અને બાય વન ડીપની સલાહ જરૂરથી રહેશે. તો કોઈ પણ ડીપ 1180ની આજુબાજુ આવે છે, 1160ની આજુબાજુ આવે છે ત્યાં લોંગ કરો. 1140નો એક સ્ટ્રિક સ્ટોપ લોસ રાખો અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ડેફિનેટલી સ્ટોક ઉપર 1300 થી 1500 સુધી જાય એવું અમને લાગી રહ્યું છે. ઓકે, તો એક ફ્યુ બનતા જોઈ રહ્યા છે હાલ આપણને ખાસ સુવિન ફાર્માના કાઉન્ટર માટે. ત્યારબાદનું કાઉન્ટર જે ફોકસમાં છે ગોડ્સફ્રે ફિલિપ્સ, એકવાર ફરી આજે ફોકસમાં છે, કારણ કે એક MD એટલે મેનેજમેન્ટમાં જે બદલાવ થયા છે બેઝિકલી એને લીધે આજે એક ફોકસ બનાવશે. પરંતુ અગર ચાર્ટ સેટઅપ જોઈએ કિરણ ગોડ્સફ્રે ફિલિપ્સ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે વાત કરીએ તો ઓવરઓલ કસે ને કસે જે રીતનું ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહી છે, મારા હિસાબથી ડેલી ચાર્ટ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે કસે ને કસે એક સારું એવું સેટઅપના બ્રેકઆઉટ પછી કાઉન્ટર કન્સોલિડેટ થઈ રહ્યું છે. અને એ કન્સોલિડેશન પેટર્નમાં આપણે જોયું કે ફ્રાઈડેના સેશનમાં બ્રેકઆઉટ આપ્યું. તો કોઈ પણ ડીપ આવે છે તો ડીપમાં બાય કરો. કરંટ માર્કેટથી તો ફ્રેશ ખરીદારીની સલાહ નહીં રહી, કારણ કે ડેલી ચાર્ટ ઉપર ઓવરહેટેડ સિનારીઓની અંદર મોમેન્ટમ ઇન્ડિકેટર ગોડફ્રે ફિલિપ્સનું ટ્રેડ કરી રહ્યું છે. તો જેમની પાસે પણ છે 6800નો એક સ્ટ્રિક સ્ટોપ લોસ રાખીને પોઝિશન હોલ્ડ કરી શકે છે. ઓકે, એક હોલ્ડ માટેનો વ્યૂ પણ આપણે ગોડફ્રે ફિલિપ્સ માટે બનતો દેખાડી રહ્યો છે. સુઝલોન એનર્જી અહીંયા એક ફોકસ આપણે જોઈ રહ્યા છીએ કિરણ, કારણ કે રેનોમમાં 51% હિસ્સાનું અધિગ્રહણ જે કંપનીએ કર્યું છે, જે અધિગ્રહણ બાદ રેનોમ કંપનીની સબસિડરી બની છે. તો એને લીધે આજે સુઝલોન એનર્જી પણ આપણને એક ફોકસ બનાવતું દેખાશે. આ કંપની માટે કઈ રીતે સલાહ રહેશે આપની? તો સુઝલોન એનર્જીની અગર આપણે વાત કરીએ તો એક સારા એવા રનઅપ પછી અત્યારે કન્સોલિડેશનની અંદર ટ્રેડ કરી રહ્યું છે. તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસ પર તો અમારી કોઈ બાયની સલાહ નહીં રહી, પરંતુ જેમની પાસે પણ છે એમણે એમના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરી શકે છે. રેસ્ટ અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ સલાહ નહીં રહી, અને જે સ્ટોપ લોસ કોઈ મેન્ટેન કરવો હોય આ પોઝિશનની અંદર તો 70 રૂપિયાનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને એમની પોઝિશન એમણે હોલ્ડ રાખવાની રહેશે. ઓકે, તો એક ફ્યુ જે છે સુઝલોન એનર્જી આ કાઉન્ટર માટે ખાસ કરીને દેખાડી રહ્યું છે. શુક્રવારે વધુ એક કાઉન્ટર બસિંગ હતું તો કિરણ, એ હતું SBI કાર્ડનું. ફ્યુચરમાં ગેનિંગ કાઉન્ટર હતું SBI કાર્ડ, અને ખાસ કરીને લોંગ બિલ્ટઅપ પણ આપણને જોવા મળ્યું હતું. બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ જે રિએક્શન હતા એની એક અસર ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટરમાં હતી. કઈ રીતે તમે સલાહ આપશો SBI કાર્ડ માટે?
એસબીઆઈ કાર્ડની અગર વાત કરીએ તો પહેલા તો ડિસ્ક્લેમર પોઈન્ટ ઓફ વ્યૂ કહી દઉં કે ઓલરેડી અમે અમારા ક્લાયન્ટ અને એસોસિએટ સાથે આ કાઉન્ટર અમે ડિસ્કસ કર્યું છે અને અમારા ક્લાયન્ટ અને એસોસિએટ હોલ્ડ પણ કરી રહ્યા છે. હવે જો એસબીઆઈ કાર્ડની વાત કરું તો 800 રૂપીઝની ઉપર વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યું છે, અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ છે, તો ચાન્સીસ છે કે અહીંયાથી હજી પણ આ તેજી કન્ટિન્યુ રહી શકે છે. તો જેમની પાસે પણ છે એમણે યા તો કોઈ પણ ડીપ આવે છે એમાં 780 ને એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરવું જોઈએ. અને જો કાઉન્ટર કન્ટિન્યુઅસલી 800 રૂપિયાની ઉપર ટકી રહેશે તો સુધીના પણ લેવલ્સ આ કાઉન્ટર બતાવી શકે છે એસબીઆઈ કાર્ડ. વધુ એક કાઉન્ટર, જે એક ગેનિંગ કાઉન્ટર હતો એફએનઓમાં, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ હતું. કિરણ, ત્યાં એક વ્યૂ લઈએ આ કંપની માટે, કારણ કે આ જે કટાળાના માર્કેટમાં એક મજબૂતી જોઈ આ કાઉન્ટરમાં પણ, લોંગ બિલ્ટઅપ અહીંયા પણ જોવા મળ્યું હતું પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં. તો હવે ચાર્ટ સેટઅપ કઈ રીતે તમે જોઈ રહ્યા છો, શું કરવું જોઈએ? સો પીઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ આપણે તો પીઆઈ ઇન્ડસ્ટ્રી હોય પીલાઇટ હોય એની અંદર એક સારી એવી તેજી આપણને જોવા મળી ગઈ છે ઓલરેડી, અને શુક્રવારના સેશનમાં પણ એક ફ્રેશ બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવું જોઈએ. ઓવરઓલ સ્ટોપ લોસ 4500નો બની રહ્યો છે અને જે રીતના ચાર પેટર્ન છે ઉપરમાં 4800 સુધીનો ટાર્ગેટ પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ એમ છીએ. તો ડેફિનેટલી મારા હિસાબથી લોંગ કરીને જઈ શકાય છે પીઆઈ ઇન્ડસ્ટ્રી પર. ઓકે, અથવા અહીંયા પણ ખરીદારીની એક સલાપી ઇન્ડસ્ટ્રીઝ માટે બનતી દેખાડી રહી છે. પાર્થિવ, એસબીઆઈ કાર્ડ માટે થોડા ફંડામેન્ટલ્સ જાણીએ, કારણ કે જે એક મજબૂતી આ કાઉન્ટરે બતાવી છે શુક્રવારે આટલા ઘટાડામાં અને એફએનડોમાં સૌથી વધારે મજબૂતી કાઉન્ટરે બતાવી છે, તો એસબીઆઈ કાર્ડ અહીંયા તમે હવે ફંડામેન્ટલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો લાંબા ગાળા માટે કંપનીના? હું આ સેગમેન્ટ ઉપર સ્કેપ્ટિકલ છું, કારણ કે તમે આરબીઆઈ ની લાસ્ટ ફ્યુ કોમેન્ટરીઝ જો તો દે આર ડેફિનેટલી સ્લાઈટલી વરિડ ઇન ટર્મ્સ ઓફ પર્સનલ કન્ઝ્યુમર લોન્સ, અને મોર ઇમ્પોર્ટન્ટલી ક્રેડિટ કાર્ડ સેક્ટરમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે આગળ જતા આઈ થિંક જે ક્વોલિટી ઓફ એસેટ છે એ કાઇન્ડ ઓફ ઇમ્પેક્ટ થઈ શકે છે. નો ડાઉટ ઇટ્સ અ હાઈ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન બિઝનેસ, પણ જ્યારે બી આઈ થિંક સાયકલ સ્ટ્રોંગ નથી હોતી ત્યારે આઈ થિંક જે લોન લોસીસ છે એ પણ ઘણા વધુ વધી જાય છે અને ક્રેડિટ કોસ્ટ ઓલ ઓફ અ સડન ટેન્સ ટુ ઇન્ક્રીઝ. એટલે આઈ થિંક દેટ ઇઝ અ કી રીઝન કે આપણે જોયું કે એસબીઆઈ કાર્ડ જે બી કંપની આઈ થિંક સિન્સ અ વેરી લોંગ ટાઈમ હેઝ લેંગ્વેજ્ડ અને કોઈ શેર હોલ્ડર રિટર્ન્સ બનાવવામાં આઈ થિંક ઇટ ઇઝ નોટ રિયલી પ્લેડ અ મેજર રોલ. સમટાઇમ્સ આઈ વન્ડર કે ઇટ ઇઝ બેટર ટુ પ્લે અ ફુલ ફ્લેજેડ બેંક કે જેની અંદર ક્રેડિટ કાર્ડ બિઝનેસ અને બીજો ફી બેઝડ ઇન્કમ બિઝનેસનો ફોરે હોય એઝ કમ્પેર્ડ ટુ પ્લેઇંગ ડિરેક્ટલી વાયા સ્ટોક લાઇક એસબીઆઈ. ઓકે, તો એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે હાલ આપણે, ખાસ કરીને એસબીઆઈ કાર્ડના કાઉન્ટર માટે. બજાજ ફિનાન્સ માટે પાર્થિવ વ્યૂ લઈએ, કારણ કે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ કે 1% મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપ્યું છે. શુક્રવારેના ઓપનિંગ લેવલ કરતાં એક મજબૂતી હતી, પરંતુ આપણે એક આ સેશનનું એક રિએક્શન જોઈએ. એનબીએફસીસ તો જોકે ઘણા ફોકસમાં લાસ્ટ વીકથી આપણે જોઈ રહ્યા છીએ, આ કંપનીના પર્ટિક્યુલરલી કઈ રીતે તમે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો બજાજ ફિનાન્સ? બજાજ ફિનાન્સ ડેફિનેટલી ઇન ટર્મ્સ ઓફ એયુએમ ગ્રોથ સ્ટ્રોંગ ગ્રોથ મેટ્રિક્સ છે, અને નીચેના સ્તરથી આગળનો ઇન્ડેટ બી થયો છે, પરંતુ કી રીઝન્સ બીંગ કે એ લોકોની જે 100% ઓન સબસિડરી છે બજાજ હાઉસિંગ ફિનાન્સ એનો આઈપીઓ ઇઝ ગેટિંગ લોન્ચ્ડ અને ઓન ધ અપર એન્ડ ઓફ ધ પ્રાઇસ રેન્જ જે માર્કેટ કેપ ઓન લિસ્ટિંગ છે લગભગ ઓલમોસ્ટ 60,000 કરોડની આસપાસની વાત છે, અને ઇફ યુ કન્સિડર ધ માર્કેટ યુફોરિયા અને ફોર ધ લિસ્ટિંગ ગેઇન્સ તો એનીવેર બિટવીન 80,000 થી 90,000 કરોડની વાત છે. તો એવા સંદર્ભમાં દે વિલ સ્ટીલ બી ઓનિંગ 82%, અને એની જે વેલ્યુ અનલોક થાય છે ઓલરેડી કાઇન્ડ ઓફ શેરમાં ફેક્ટરિંગ થઈ છે. ગોઝ ટુ શો કે આ પ્રકારની લિસ્ટિંગ કંપનીઝ જ્યારે એ લોકોની સબસિડરીનું વેલ્યુએશન અનલોક કરે છે ત્યારે શેર હોલ્ડર્સ માટે ઘણી વેલ્યુ અનલોક થાય છે. લોંગ ટર્મ આઉટલુક સારો છે, પણ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આર સેન્સિસ કે જે પોઝિટિવ ન્યૂઝ છે ફેક્ટરિંગ છે. હવે માર્કેટ એના રિઝલ્ટના ઇન્ટરનલ્સ જોશે કે હાઉ ઇટ પેન્સ આઉટ, અને બેઝડ ઓન ધેટ માર્કેટ ડિસિઝન. એક ફ્યુ જે બનતો જોઈ રહ્યા છે આ કાઉન્ટર માટે, અને સાથે બજાજ હાઉસિંગ ફિનાન્સ જે એક આઈપીઓ પણ આજે, તો એના પર પણ આપણે ખાસ ફોકસ રાખવાની છે. આજથી આઈપીઓ ખુલી રહ્યો છે અને ખાસ કરીને 11 સપ્ટેમ્બર સુધીની એક તક રહેશે. 66 અને 70 પ્રતિ શેરની જે છે પ્રાઇસ બેન્ડ પણ આના પર એક નક્કી કરવામાં આવી છે. 1.25 મિનિટનો સમય